અધિકારીઓ છે એ અત્યારે હાલ આવી પહોંચ્યા છે અને સાથોસાથ અત્યારે રસ્તા ઉપર 100 એ 100% લોકડાઉન જોવા મળ્યું છે. ગઈકાલે જે 95% હતા આજે એ 100% છે. લોકો જીવન જરૂરિયાતના વસ્તુ માટે જેટલું મિનિમમ લોકોએ પણ આજે ખૂબ સરસ રીતે આજે સુરતના તમામ શહેરીજનોને આભાર છીએ કે આજે બહુ સરસ રીતે લોકોએ સપોર્ટ કરી રહ્યા છે અને સંપૂર્ણ રીતે પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્ર, મ્યુનિસિપલ તંત્ર બધા જે એજન્સીસ છે એ કામ કરી રહ્યા છે અને આજના સ્થિતિએ 2 કેસ પોઝિટિવ છે અને કુલ સુરતમાં 6 કેસ પોઝિટિવ છે અને રૂરલના મળીને કુલ 7 કેસ પોઝિટિવ છે અને આ સંજોગોમાં અત્યારે પોલીસ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી અને રાજ્યકક્ષાએથી નિમાયેલા મહેન્દ્ર પટેલ સાહેબ બધા લોકો સાથે અત્યારે શહેરના અલગ અલગ જગ્યાઓ નિરીક્ષણ કરતા આજે 100% લોકડાઉન અને એ લોકડાઉનને જનતાનું ખૂબ સરસ સહકાર છે. લોકોને એ પણ વિનંતી છે કે ખાલી બહાર નહીં આવીને ઘરના અંદર પણ આપસમાં બીજા લોકો, એક પરિવાર બીજા પરિવાર સાથે અથવા કોઈ જગ્યાએ જમવાનું કાર્યક્રમ એ બધું નહીં રાખવા વિનંતી. કારણ કે બહાર જે રીતે આપ સપોર્ટ કરો છો એ રીતે અંદર ઘેરના અંદર પણ કોઈ પણ અલગ અલગ પરિવારો સાથે મળીને જમવાનું કે બીજા કોઈ સામાજિક કાર્યક્રમ ના કરવા વિનંતી, જેથી આ ચેપથી આપણે દૂર રહી શકાય. સાહેબ, શાકભાજી લેવા લોકો સવારે ઉમટી રહ્યા છે, એક અપીલ આપના દ્વારા કરવામાં આવી હતી કે 12 થી લઈને 4 નો સમયગાળો પસંદ કરવો, સવારે મોટી સંખ્યામાં લોક ટોળું ભેગું થઈ રહ્યું છે. આપણે એવું કંઈ નહીં કરી શકાય કે કોઈ એક સમય નહીં આપી શકાય. એક સમય આપીએ તો વધારે ભીડ થવાનું શક્યતા રહે છે, પરંતુ આપણે એ કીધું હતું કે ખાસ કરીને મેડિકલ ડોક્ટર, મેડિકલ સ્ટાફ, નર્સેસ અને જે એસેન્શિયલ સર્વિસમાં રોકાયેલા કલેક્ટર તંત્ર હોય, મ્યુનિસિપલ તંત્ર હોય, તમામ લોકો જે છે એ સવારના ભાગમાં જ્યારે આવે ત્યારે લોકો વધારે ગીર્દી ના કરે, સો દેટ આ સ્ટાફને જવા માટે વિલંબ ના થાય. એટલા માટે આપણે એક અપીલ કરી છે. બટ એ જે છે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એ સંપૂર્ણ મળતા રહે. સાહેબ, સુરત સહિત જિલ્લામાં કુલ 3 પોઝિટિવ આવ્યા છે, શું છે એમની ટ્રાવેલ હિસ્ટ્રી અને કઈ રીતે ટ્રાવેલ હિસ્ટ્રી કોણ છે, વિદેશથી પ્રવાસથી આવ્યા છે કે કઈ રીતના? અત્યારે 6 કેસ પોઝિટિવ છે અને 1 મૃત્યુ છે અને 1 કેસ રૂરલનો પોઝિટિવ છે. કુલ 7 કેસ સુરતમાં પોઝિટિવ છે અને એ તમામ પોઝિટિવ કેસમાં જેટલા લોકો એના સાથે હોય છે એ તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે અને દરેક વ્યક્તિને સુરતમાં ક્વોરન્ટાઇન કરીને એના લોકેશન, એ ઘરથી બહાર નીકળતા નથી અને આજુબાજુના જે કંઈ વૃદ્ધ વ્યક્તિ છે એનાથી દૂર રહે છે, એ બધું કાળજી લેવામાં આવે છે અને સુરત શહેરમાં જે હોમ ક્વોરન્ટાઇન છે. બાબા